ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજા આવે છે ને ટ્રીપ પર જવાની? તો કોઈને યાદ છે લાસ્ટ આપણી બસ ક્યાં સ્ટોપ કરી હતી? ક્યાં? પેટ્રોલ પંપ પર, બરાબર ને? આપણે ડીઝલ પુરાવ્યું હતું ને ટુ બસની અંદર. વન બસમાં કેટલું ડીઝલ પુરાવતા ટાઈમ થયો હતો? 15 મિનિટ્સ. અને ટુ બસની અંદર 30 મિનિટ્સ, બરાબર ને? ચાલો તો હવે આપણી ટ્રીપ આગળ વધારીએ. પેજ નંબર 28 ઓપન કરો. ચલો, કોઈને યાદ છે ટીચરે કોઈ પ્લેસ પર સ્ટોપ થવાનું કીધું હતું? એ પ્લેસનું નેમ શું છે? કોઈ કહેશો મને? હા, શું? ભીમબેટકા. વેરી ગુડ, તમને તો યાદ છે. ચલો જુઓ શું આગળ જોઈએ. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. હવે ચિલ્ડ્રનને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા સ્ટોપ થવાના છે. બસમાં ડીઝલ પુરાઈ ગયું એટલે જર્ની ફરી સ્ટાર્ટ કરી દીધી. અને ચિલ્ડ્રનને કહેવામાં આવ્યું કે હવે આપણે ભીમબેટકા સ્ટોપ થવાનું છે. અંજન કહે, ભીમબેટકા એટલે શું? બરાબર છે, અંજનને ખબર નથી કે ભીમબેટકા શું છે. તો અંજન શું પૂછે છે? વોટ ઇઝ ભીમબેટકા? શું પૂછે છે? વોટ ઇઝ ભીમબેટકા? રીનાબેન કહે, આ પ્લેસ 10,000 યર્સ પહેલા લોકો દ્વારા, પીપલ દ્વારા બનાવેલ ઘણી બધી કેવ્સ અને કેવ્સ પેઇન્ટિંગનો છે. જો શું કહે છે રીનાબેન? કે આ ભીમબેટકા પ્લેસ એ 10,000 યર્સ પહેલા, 10,000 વર્ષ પહેલા લોકો એટલે કે પીપલ દ્વારા શું આ કેવ્સ અને કેવ્સ પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી. સુમિત કહે, સુમિત શું કહે છે? 10,000 યર્સ? હું 1,000 યર પહેલાનું પણ વિચારી શકતો નથી. હું તો 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. ગોપી કહે, ઓ 1,000 યર્સ ઘણું બધું કહેવાય, હું 100 યર્સનું વિચારી શકતી નથી. તો ગૌરી શું કહે છે સાંભળો? હું 100 યર્સનું વિચારી શકું છું, થિંક કરી શકું છું, બીકોઝ કારણ કે માય ફાધર્સ ગ્રેન્ડમધર 100 યર્સના છે, મારા પિતાજીના દાદી 100 વર્ષના છે. મંજીત કહે, એનો મીન્સ, મીન્સ એટલે કે અર્થ, એનો મીન્સ એ થયો કે તે કેવ્સ, કેવ્સ એટલે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી ઓલ્ડ થઈ. શું કહે છે? 100 દાદીઓની ઉંમર જેટલી, એટલે 100 ગ્રેન્ડમધરની ઉંમર જેટલી, એજ જેટલી ઓલ્ડ થઈ, બરાબર, જૂની થઈ. દરેક જણ ખડખડાટ લાફ હસવા લાગ્યા, લાફ કરવા લાગ્યા. હવે ચિલ્ડ્રન ખરેખર કેવું પેઇન્ટિંગ જોવા માટે એક્સાઇટેડ હતા. તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 o'clock થયા હતા. બધાને ખબર પડી ગઈ કે ભીમબેટકા શું છે, ત્યાં શું જોવાનું છે. તો ત્યાં શું હતું? તો કે કેવ્સ એટલે કે ગુફા જોવાની હતી અને કેવ્સ પેઇન્ટિંગ જોવાની હતી, બરાબર છે. તો એ જોવા માટે બધા એક્સાઇટેડ હતા, બરાબર. અને બધાને એવું હતું કે ક્યારે ભીમબેટકા પહોંચીશું અને ક્યારે કેવ્સ જોઈશું, ક્યારે કેવ્સ પેઇન્ટિંગ જોઈશું. તમને બધાને પણ જોવી છે ભીમબેટકાની ગુફા, કેવ્સ જોવી છે એન્ડ કેવ્સ પેઇન્ટિંગ? તો ચલો હું તમને બતાવું. આ છે ભીમબેટકાની કેવ્સ. એવું માનવામાં આવે છે આ પ્લેસ મહાભારતના ચરિત્ર ભીમ સાથે કનેક્ટેડ છે, તેથી આ પ્લેસનું નેમ ભીમબેટકા પાડવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, અહીં 750 શિલાશૈલ્ય છે, જેમાં 500 શિલાશૈલ્ય પિક્ચર દ્વારા ડ્રો કરેલી છે. અહીં શિલાશૈલ્ય ઉપર ડ્રો કરેલા પિક્ચરથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે. અહીંના પિક્ચર્સ સામૂહિક ડાન્સ, રેખાંકિત માનવકૃતિ, એનિમલ્સ એન્ડ બર્ડ્સ, શિકાર, યુદ્ધ
અને પ્રાચીન માનવ જીવનના દૈનિક કલાપોથીઓ સાથે જોડાયેલ છે. આ પિક્ચર 1000 યર્સ પહેલાંની લાઈફ દર્શાવે છે. આ પિક્ચરમાં ડાન્સ, મ્યુઝિક, એલિફન્ટ્સ એન્ડ હોર્સની રાઇડ્સ, આભૂષણોનો શણગાર તથા ટાઈગર, લાયન, જંગલી સુવર, એલિફન્ટ્સ, ડોગ્સ જેવા એનિમલ્સના પણ પિક્ચર ડ્રો કરવામાં આવ્યા છે. અહીંની વોલ પર ધાર્મિક સંકેતો દર્શાવેલા છે. ફ્રેન્ડ્સ, તમે અહીં ડિફરન્ટ ટાઈપ્સના પિક્ચર વોલ પર જોઈ શકો છો. અહીં ફ્રેન્ડ્સ 10000 યર્સ પહેલાંના પીપલ પણ આટલી સારું પિક્ચર ડ્રો કરી શકતા હતા તે આપણે આ કેવ્સ પેઇન્ટિંગ દ્વારા જોઈ શક્યા ને. 1000 યર્સ પહેલાંના આ પિક્ચર જોવા મળે છે. જોયું ને ફ્રેન્ડ્સ, કેટલી ફાઇન કેવ્સ હતી અને કેટલી ફાઇન કેવ પેઇન્ટિંગ છે. ફ્રેન્ડ્સ, મજા આવી ને ભીમબેટકાની કેવ્સ એન્ડ કેવ્સ પેઇન્ટિંગ જોવાની? આવી ને? મને તો બહુ મજા આવી. તમને બધાને આવી ને? ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. શું કહે છે શંકર? કહે આ પેઇન્ટિંગ મોટા કદના વાઇલ્ડ બળદો, જંગલી બળદો દેખાય છે. શું કહે છે? આ પેઇન્ટિંગમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. હે, આઈ ગોટ એન આઈડિયા. શું કહે છે? અરે, મને એક યુક્તિ સૂજી. આઈ ગોટ એન આઈડિયા, મને એક યુક્તિ સૂજી. હું આ પિક્ચરમાંથી બળદો કાઉન્ટ કરું. શું કહે છે? હું આ પિક્ચરમાંથી વાઇલ્ડ ઓક્સ, બળદ એટલે શું, વાઇલ્ડ ઓક્સ કાઉન્ટ કરું. અને તું ડિયર કાઉન્ટ કર. ડિયર એટલે કે હરણ. શું કહે છે? તું ડિયર કાઉન્ટ કર. તો બીના કહે હું પીપલ કાઉન્ટ કરીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી હાઈએસ્ટ છે, વાઇલ્ડ ઓક્સ, ડિયર કે પીપલ. જો શંકર અને બીના બે જણ વાત કરે છે. શું કહે છે? કે આ પેઇન્ટિંગની અંદર જંગલી બળદો, વાઇલ્ડ ઓક્સ અને શું છે બીજા, ડિયર, બરાબર, એન્ડ પીપલ છે. તો એક કામ કરું, હું આ પિક્ચરમાંથી વાઇલ્ડ ઓક્સ ગણું અને તું ડિયર ગણ, બરાબર છે? તો બીના શું કહે છે? ઓકે, હું પીપલ પણ ગણીશ. અને જોઈએ કે સૌથી હાઈએસ્ટ સંખ્યા કોની છે, વાઇલ્ડ ઓક્સની, ડિયરની કે પીપલની. જુઓ, ચલો આગળ જોઈએ. તો એ લોકો કાઉન્ટ કરે છે. શું છે? વાઇલ્ડ ઓક્સ કરતા હરણા કેટલા વધારે છે. જુઓ, એણે કાઉન્ટ કર્યા છે. શંકરે 34, 35, 36, 37, 37 વાઇલ્ડ ઓક્સ ગણ્યા. તો વાઇલ્ડ ઓક્સની સંખ્યા કેટલી થઈ? 37. અને નીચે જુઓ કે હરણા એટલે કે ડિયરની સંખ્યા આપેલી છે. તો એ કેટલા છે? 117, બરાબર છે? 117 છે ને, બરાબર. 117 હમણાં છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, જંગલી ઓક્સ કરતા ડિયર કેટલા વધારે છે? વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મને એવું કહો કે ડિયરની સંખ્યા કેટલી થઈ હતી, કેટલી કાઉન્ટ કરી? બુકમાં આપેલું છે જો. હા, વેરી ગુડ, 170. તો 170 શું છે? ડિયર એટલે કે હરણા છે, બરાબર છે? અને વાઇલ્ડ ઓક્સ કેટલા થયા? જુઓ કેટલા થયા, વેરી ગુડ, 37. તો અહીંયા લખો 37. શું થયું? વાઇલ્ડ ઓક્સ એટલે કે જંગલી બળદો. હવે કેટલા વધારે છે, બરાબર છે? કેટલા વધારે છે તો શું કરશો તમે? એડિશન કરશો કે સબટ્રેક્શન? હા, સબટ્રેક્શન. ચલો, 7 - 7 કેટલા થશે? 0. 1 - 3 થશે? 9. We will put 1 becomes 0 and 1 becomes 11. 11 minus 3 કેટલા થશે? Right. 8. તો 18 ડિયર વધારે થાય. જુઓ, તો આપણા ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર શું છે, વાઇલ્ડ ઓક્સ કરતાં ડિયર કેટલા વધારે
છે તો વાઇલ્ડ ઓક્સ કરતા ડિયર 80 જેટલા વધારે છે નેક્સ્ટ શું છે પરંતુ બીના સૌથી વધુ હેપી છે બીકોઝ વાઇલ્ડ ઓક્સ એન્ડ ડિયરની ટોટલ સંખ્યા પીપલની સંખ્યા કરતા વધારે છે તેની સંખ્યા 200 કરતા ઓછી છે જો શું કહે છે સાંભળો બરાબર સમજો બીના હેપી છે બીકોઝ કારણ કે વાઇલ્ડ ઓક્સ એન્ડ ડિયરની ટોટલ સંખ્યા પીપલની સંખ્યા કરતા વધારે છે એટલે ડિયર અને હરણાની કુલ સંખ્યા કરતા પીપલની સંખ્યા કેવી છે વધારે છે બરાબર છે તો પહેલા આપણે ડિયર અને હરણાની સંખ્યા એટલે કે ડિયર અને ઓક્સની સંખ્યા જોઈએ ઓકે તો વાઇલ્ડ ઓક્સ પ્લસ ડિયર ઓક્સની સંખ્યા કેટલી છે 37 એન્ડ ડિયર 170 અહીંયા થશે ટોટલ ચાલો 7 એટલે 7 એડ કરો 14 4 કેરી 1 3 ની અંદર 1 એડ કરો 4 ની અંદર 1 એડ કરો 5 એન્ડ 1 ના 1 તો આન્સર આવ્યો 154 બરાબર છે હવે જો શું કે છે 154 છે તો વાઇલ્ડ ઓક્સ એન્ડ ડિયર ની કુલ સંખ્યા કરતા પીપલ ની સંખ્યા વધારે છે વાઇલ્ડ ઓક્સ એન્ડ ડિયર ની સંખ્યા કરતા પીપલ ની સંખ્યા કેવી છે વધારે છે જો આ બે ભેગા કરીએ બરાબર છે તો 154 થાય આની કરતા 154 કરતા પીપલ ની સંખ્યા વધારે છે તેની સંખ્યા 200 કરતા ઓછી છે જો 154 કરતા વધારે છે અને 200 કરતા ઓછી છે બરાબર છે નીચે આપેલું છે અહીંયા તમે કેટલા 154 કરતા વધારે છે એટલે 154 કરતા વધારે કીધી છે એટલે આવશે નહીં એન્ડ 200 કરતા ઓછી 214 પણ થશે નહીં 134 પણ નહીં આવશે બરાબર છે તો કેટલી આવશે 177 એ શું આવશે પીપલની સંખ્યા તો આ શું મળ્યું આપણને પીપલની સંખ્યા મળી બરાબર છે લોકોની સંખ્યા મળી આશા રાખું છું કે તમને બધાને આમાં સમજ પડી જ ગઈ હશે હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય